मुशरीफ कानोगा आज छू अंकलेश्वर नगरपालिका म्युनिसिपल डिस्पेंसरी मा मारी साथे छे एना तबीब डॉक्टर उमाशंकर जी। प्रश्न पाछो एवो थयो छे के सी मास्टर कंपाउंड अंकलेश्वर शहर मा एक युवान वयना छोकराए आत्महत्या करी छे अने एनो शव एनी डेड बॉडी अंकलेश्वर नगरपालिका डिस्पेंसरी मा लईने आव्या छे। आजे જીતાલીના તબીબનો પોસ્ટમોર્ટમનો વારો છે। અમે કન્ટિન્યુઅસલી એક કલાકથી તબીબ સાહેબને ફોન કરી રહ્યા છે જેમનો આજે વારો છે પોસ્ટમોર્ટમ માટે। ડોક્ટર દેસાઈ એમનું નામ છે। ડોક્ટર દેસાઈને ફોન કરતા અમને જાણવા મળેલું છે કે બરોડા છે અને પોસ્ટમોર્ટમ હું સવારે આવીને કરીશ। મારી પાસે પ્રૂફ છે કે આજે એમનો વારો છે। મેં ડોક્ટર સાહેબને પૂછ્યું છે, ડોક્ટર સાહેબ આજ ડોક્ટર દેસાઈ કા દિન હૈ પોસ્ટમોર્ટમ કરને કે લિયે, ક્યા વો બરોડા ગયે ઉસકા કુછ ઇન્ટિમેશન કુછ લેખિતમાં આપકો કુછ દિયા હૈ સર? નહીં લેખિત નહીં। ડોક્ટર ઉમાશંકરજીનું સ્પષ્ટ કહેવું છે કે ડોક્ટર દેસાઈએ કોઈ પણ ઇન્ટિમેશન કોઈ પણ લેખિતમાં જાણ નગરપાલિકા ડિસ્પેન્સરીના તબીબ આદરણીય ઉમાશંકરજીને કરી નથી। વારંવાર પોસ્ટમોર્ટમ માટે ડેડ બોડી આવે છે અને વારંવાર તકલીફ ઊભી થાય છે અને વારંવાર આ ઝઘડાઓ થાય છે। ચીફ ઓફિસર સાહેબને મેં રિક્વેસ્ટ કરી, ચીફ ઓફિસર સાહેબે ડોક્ટર ઉમાશંકરજીને રિક્વેસ્ટ કરી, ડોક્ટર ઉમાશંકરજી પોસ્ટમોર્ટમ માટે રેડી થયા છે। એમનો વારો ના હોવા છતાં ડોક્ટર ઉમાશંકરજી પોસ્ટમોર્ટમ માટે રેડી થયા છે, એમણે પોઝિટિવિટી બતાવી છે। પરંતુ હવે નગરપાલિકા વહીવટી તંત્રની બેદરકારી જોઈ લો। નગરપાલિકા વહીવટી તંત્રની બેદરકારી, વારંવાર રજૂઆત કરવા છતાં બુચર હાજર નથી। બુચર જે પોસ્ટમોર્ટમ કરનાર તબીબના આસિસ્ટન્ટનું કામ કરે છે, આસિસ્ટ કરે છે પોસ્ટમોર્ટમ માટે, આજે બુચર ન હોવાથી હું શરીફ કાનુગા વિરોધ પક્ષના ઉપનેતા, વિરોધ પક્ષના સભ્ય રાજેશભાઈ વસાવા તેમજ હોસ્પિટલના તબીબ ડોક્ટર ઉમાશંકરજી અમારી સાથે બેઠા છે અને ડેડ બોડી બહાર પડી છે એમ્બ્યુલન્સ વાહિનીમાં। મારે નગરપાલિકા વહીવટી તંત્રને પૂછવું છે, આટલી આટલી ફરિયાદો કરવા છતાં, આટલા આટલા પ્રેસ મીડિયામાં ન્યૂઝ રિલીઝ હોવા છતાં તમે કોઈ પણ પ્રકારની કેમ કાર્યવાહી કરતા નથી? શા માટે બુચરોને શોધવા મારે દોડવું પડે છે? શા માટે પરિવારજનોના એમના એમના ઇમોશન્સ સાથે તમારે રમશો? શું તમારી ચાડી ચામડી થઈ ગઈ છે? જવાબ નગરપાલિકા વહીવટી તંત્રએ હવે આપવાનો છે। હવે બીજી વસ્તુ, ડોક્ટર સાહેબની સાથે મારી વાત થઈ છે, અંકલેશ્વર શહેરમાં બીમારીનું પ્રમાણ વધ્યું છે। મેલેરિયા, ટાઇફોઇડ, ચિકનગુનિયા જેવી ગંભીર બીમારીઓમાં લોકો પડ્યા છે, રચ્યા પચ્યા રહે છે અને ગઈ અઠવાડિયે જે વાત મુદ્દો ઉઠાવ્યો હતો કે હોસ્પિટલમાં પલંગ નથી, બાકડાઓ છે, ઓટલાઓ છે અને તેના પણ દર્દીની સારવાર કરવામાં આવે છે, કેટલી શરમજનક બાબત, કેટલી શરમજનક બાબત! અખબારોમાં પ્રકાશિત થયું, ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવ્યું, તેમ છતાં ઊંઘ ઉડતી નથી નગરપાલિકા વહીવટી તંત્રની, કેટલી શરમજનક બાબત! બસ શું સત્તાના નશામાં સત્તાધિકારીઓ એટલા અંદર પીડિત થઈ ગયા છે કે તેઓ પોતાની બેઝિક જવાબદારીઓને પણ ભૂલી ગયા છે? બીજી વસ્તુ મારે કહેવું છે કે આ ડોક્ટર સાહેબ જોડે આખા શહેરમાં એક નગરપાલિકા ડિસ્પેન્સરીમાં એક જ ફિઝિશિયન છે, ડોક્ટર ઉમાશંકરજી, એમની સાથે બીજા કોઈ તબીબ નથી। ગળખોલ જેવા સેન્ટરમાં બે તબીબો છે, અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરીમાં એક તબીબ અને બે નર્સ છે। શું આ સ્ટાફ બરાબર છે? આખા શહેરને પહોંચી વળવા આટલો સ્ટાફ શું કાફી છે? શું નગરપાલિકા વહીવટી તંત્ર જાગવાની કોશિશ નહીં કરે? ક્યાં સુધી આ બધું ચાલતું રહેશે? મારે જવાબ પૂછવું છે, ક્યાં સુધી આ બધું ચાલતું રહેશે? તમે સુધરી જાઓ,
નહીં તો હવે અમે પ્રતિક ધરણા કરીશું, ઉપવાસ કરીશું અને ઉગ્ર આંદોલન પણ કરીશું, અને જરૂર પડશે તો આ ડિસ્પેન્સરીને બંધ કરવાની તાકાત પણ વિરોધ પક્ષ રાખે છે. જય હિન્દ, જય ભારત.